નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જ્યારે કોઈ શખ્સની અંતિમ ક્રિયા કરી અને માણસો ઘરે આવ્યા હોય અને ઘરે આવીને પછી થોડી જ ક્ષણોમાં જે વ્યક્તિનું અંતિમ ક્રિયા કરી હોય એ વ્યક્તિ જો સમક્ષ હાજર થઈ જાય તો દરેકને કેવું અનુમાન કરી શકો તમે, કેવું લાગે છે? વાત જાણે એમ છે કે 16 જૂનના રોજ વડોદરા ડુમાડ ચોકડી હાઈવે પર છાણી પોલીસને એક અજાણ્યા 45 વર્ષના વ્યક્તિની લાશ મળી. પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં એ લાશનો ફોટો જાહેર કરી દેવામાં આવ્યો હતો. જ્યારે વાઘોડિયા પાસે રહેતા છનાભાઈ, કે જે પોતે પોલીસ સમક્ષ હાજર થઈ અને જણાવ્યું કે તે તેમના પુત્ર સંજયની લાશ છે, તો પોલીસ દ્વારા પણ વધારે માહિતી મેળવ્યા વગર એ લાશ છનાભાઈને સોંપી દેવામાં આવી. અને છનાભાઈ જ્યારે લાશ લઈને પોતાના ઘરે આવ્યા ત્યારે તેમના ઘરે બહુ જ ગમગીન વાતાવરણ બની ગયું હતું. ત્યારબાદ એ લાશની અંતિમ વિધિ પતાવી અંતિમ ક્રિયા કર્યા બાદ છનાભાઈ અને એમનો પરિવાર જ્યારે ઘરે આવીને બેઠા અને એમની છેલ્લી જે કંઈ પણ ક્રિયાઓ હતી એ ઘરે આવ્યા પછીની કરતા હતા, ત્યાં જે સંજયની લાશ હતી અને જેને અંતિમ ક્રિયા કરી લીધી એ સંજય હાજર થઈ ગયો. શરૂઆતમાં તો કોઈને કાંઈ આઈડિયા જ ન આવ્યો કે શું છે, પણ પોલીસ અને બીજા સગાવાલાઓની સમજાવટના અંતે આ વાતને માનવામાં આવી અને પછી પરિવારમાં એક આનંદની લાગણી અનુભવાઈ ગઈ. તો મિત્રો, જો તમને અમારા ચેનલના વિડીયો ગમતા હોય તો અમારી ચેનલના વિડીયોને શેર કરી દો, લાઇક કરી દો, તમારા મિત્રો સાથે વાતચીત કરી અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આવી જ માહિતી અમે હર હંમેશ તમારી સમક્ષ લાવતા હોઈએ છીએ તો તમને મળી રહે. આભાર મિત્રો.